તો આ તરફ કોરોના વાયરસની વેક્સિન આરોગ્યકર્મી બાદ ફ્રન્ટલાઇનર કોરોના વોરિયર્સને આપવાની શરૂઆત થતાં થરાદ ખાતે પણ મામલતદાર કચેરી, નગરપાલિકા, પોલીસ સ્ટેશન અને તાલુકા પંચાયતના કર્મચારીઓને પણ આજે રસી આપવામાં આવી હતી. થરાદના બ્લોક હેલ્થ ઓફિસરની આગેવાનીમાં યોજાયેલી આ વેક્સિનની કામગીરીમાં 500 જેટલા સરકારી કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી હતી. આજ રોજ સરકારશ્રીના આદેશ અનુસાર કોરોના ફ્રન્ટલાઇન લાઇન વર્કર્સ માટે કોવિડ વેક્સિનનું આયોજન કરેલ છે. એ અંતર્ગત આજે મામલદાર સાહેબની કચેરીમાં મામલદાર સાહેબનો સ્ટાફ, એસડીએમ સાહેબનો સ્ટાફ, એમનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. એ સાથે સાથે ટોટલ 4 જગ્યાએ વેક્સિન આજે ગોઠવેલું છે. પોલીસ સ્ટેશન થરાદ, જેમાં પોલીસ સ્ટેશનનો સ્ટાફ, એએસપી સાહેબનો સ્ટાફ, નગરપાલિકામાં ટોટલ નગરપાલિકાનો સ્ટાફ અને તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓ સાહેબનો સ્ટાફ ફિલ્ડ સાથેનો આજે વેક્સિનેશન ચાલી રહ્યું છે. 28 તારીખથી આજ સુધી આપણે 500 ઉપર લોકોને વેક્સિન આપી ચૂક્યા છીએ. આપણા તમામ 12 પીએસસી, સીએસસી અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તમામ ફ્રન્ટલાઇન વર્કર્સનું વેક્સિન થયેલ છે અને જે બાકી છે એનું વેક્સિન પૂરું કરવામાં આવશે. સાથે સાથે આઈએમએ ડૉક્ટર્સ સાથના નામાંકિત તમામ ડૉક્ટરોએ પણ ગઈકાલે વેક્સિન લીધેલું છે. આજે ડેન્ટિસ્ટ સાહેબો પણ અહીંયા વેક્સિન લઈ રહ્યા છે. આ વેક્સિન ખૂબ સારું છે, એનાથી કોરોના સામે એન્ટીબોડી ઉત્પન્ન થશે અને કોરોનાને ફેલાતો અટકાવવામાં મદદ થશે અને કોઈને કોરોના આમાં વેક્સિન લેવાથી કોરોના ના થાય.